गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बाय बाय। आज आपने धोरण 11 के अंदर एसपीसीसी के अंदर विभाग 1 के अंदर प्रकरण जो पहलू छे माहिती संचार का अर्थ हमें तेनी पद्धतियो एनी अंदर आपने अत्यार सुधी आगळना लेक्चर के अंदर आपने मौखिक माहिती संचार की जो पद्धति छे एना फायदाओ जोया એની મર્યાદાઓ જોઈ તો ત્યારબાદની જે પદ્ધતિઓ છે એની આપણે ચર્ચા કરીએ તો ખાસ કરીને મેં તમને જે માત્ર કહ્યું એમ કે મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા અને મર્યાદા જણાવો એ આપણે પ્રશ્ન તરીકે પૂછી શકે એવી જ રીતે લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે શું અને આ પદ્ધતિના ફાયદાઓ અને મર્યાદાઓ જણાવો આપણે આપણે પ્રશ્ન રૂપે પૂછાય છે તો આપણે ખાસ પાકું કરું અને લખવાનો પ્રયત્ન કરો તો સૌથી પહેલા લેખિત માહિતી સંચારની પદ્ધતિ શું છે તો વિદ્યાર્થી મિત્રો માનવ જાતિનો જેમ જેમ વિકાસ થતો ગયો સૌથી પહેલા તો આપણે બધા મૌખિક જ અભિવ્યક્તિ કરતા લખાયેલી કોઈ પણ વસ્તુ હતી નહીં પણ જેમ જેમ માનવ જાતિનો વિકાસ થયો એમ અહીંયા લિપિ અને છાપકામની શોધ થતી ગઈ જેમ આપણો વિકાસ થયો ને એમ ધીમે ધીમે લખાણની શોધ થઈ છાપકામ લખાયેલી વસ્તુ છે એને છાપવાની શોધ થઈ અને એને કારણે માહિતી છે એની આપણે જોઈએ કે વિસ્તૃત પ્રમાણમાં વિશાળ વિસ્તારો સુધી એને આપણે ફેલાવો કરી શકા તો આ પદ્ધતિની અંદર આપણે માહિતી સંચાર પદ્ધતિનો જે વિકાસ થયો લેખિત માહિતીનો અને આ લેખિત માહિતી સંચારની પદ્ધતિની અંદર આપણે જોઈએ કે આગળ જોઈએ કે જે મૌખિક પદ્ધતિ જેમ હતી કે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે એમ અહીંયા લેખિત માહિતી સંચારની પદ્ધતિઓ છે એ પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વ્યક્તિ અને જૂથ વચ્ચે જૂથ અને વ્યક્તિ વચ્ચે અને જૂથ જૂથ વચ્ચે થઈ શકે તમને પૂછે કે લેખિત માહિતી સંચાર કોની કોની વચ્ચે થાય આવો પણ એક પ્રશ્ન પૂછી શકે તો આપણે કહેવાનું કે લેખિત માહિતી સંચાર એ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વ્યક્તિ અને જૂથ વચ્ચે અને જૂથ અને વ્યક્તિ વચ્ચે અને જૂથ જૂથ સાથે થઈ શકે તો આટલી વસ્તુ જોઈ આપણે આ પણ પ્રશ્ન તરીકે પૂછાય પછી એના ઉદાહરણ પૂછે કે ભાઈ લેખિત માહિતી સંચાર પદ્ધતિ કોને ગણાય તો આપણે કહેવાનું કે હસ્તપ્રત સાહિત્ય પત્રલેખન ઈમેલ વર્તમાન પત્રો સામયિકો જાહેર ખબરના ચોપાનિયાઓ ફરફરિયા આવી બધી બાબતો છે એ લેખિત માહિતી સંચારના સ્વરૂપ છે લખાયેલી વસ્તુ કઈ કઈ હોય એની આપણે વાત કરવાની છે તો સૌથી પહેલાના સમયની અંદર આપણે હસ્તપ્રત આવતી હાથેથી લખાયેલી વસ્તુ પહેલાના સમયમાં જે ઋષિ મુનિઓ હતા તો એ કોઈ વૃક્ષની છાલ હોય કે એનું પાંદડું હોય તો એના ઉપર જાતે એ વૃક્ષોના જે રસ હોય જે એના પાંદડાનો રસ હોય એના દ્વારા આવી રીતે આપણે જોઈએ પહેલી પર લખાણ કરતા તો આવી હસ્તપ્રત એને આપણે કહે સાહિત્યો લખાણ રામાયણ મહાભારત ગીતા છે પુરાણો છે આ બધા સાહિત્યો છે પત્ર લેખન ઈમેલ જે આપણે મોબાઈલની અંદર આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી જે પત્ર લખીએ છીએ એને આપણે ઈમેલ કહે છે એ પણ એક લેખિત ગણાય વર્તમાન પત્રો છે છાપાઓ જે છે આપણે વાંચીએ છીએ સામયિકો અને આ ઉપરાંત બીજા જે આવા જે ચિત્રલેખા અભિયાન એવા સામયિકો જાહેર ખબરના ચોપાનિયાને ફરફર્યા જાહેર ખબર હોય તો જાહેર ખબર આપવા માટે જે આપણે દુકાને દુકાને વેચતા હોય અથવા તો પેપરની અંદર જે કટિંગ જે છાપી અને મોકલે છે તો એને જાહેર ખબરના ચોપાનિયા કે ફરફરિયા કહે છે તો આ લેખિત માહિતી સંચાર પદ્ધતિની એક અગત્યનો અંગ કહેવાય તો વાણિજ્ય સંચાર માટે આ પદ્ધતિ આપણે જોઈએ કે ખૂબ આજના યુગમાં આ પદ્ધતિ આપણે અધિકૃત ગણવામાં આવે છે આજના સમયની અંદર જુઓ તો મૌખિક માહિતી કરતા લેખિત માહિતી છે એ ખૂબ જ અધિકૃત એટલે કે માન્ય ગણવામાં આવે છે મોઢા મોઢ બોલાયેલી બાબત છે એમાં ક્યારેક આપણે ભૂલી જઈ કે ફેરફાર કરી શકીએ પણ લખેલી વસ્તુ છે ને પહેલાના માણસો કહેતા ને કે ભાઈ લખેલું વચાય
અને એટલા માટે મોઢામાં બોલેલી બાબત છે એમાં ક્યારેક આપણે લોક થઈ જાય ક્યારેક એમાં ઉમેરાઈ જાય અને ક્યારેક એને વિશ્વસનીય ગણવામાં આવતી નથી અને એટલા માટે જ લેખિત માહિતી સંચાર છે એને આધારભૂત ગણાય છે વિશ્વસનીય ગણાય છે કે લખેલું છે એ આધારભૂત ગણાય છે એના ઉપર આપણે વિશ્વાસ રાખી શકીએ અને એટલા માટે આ પદ્ધતિ છે એ ચોક્કસ શબ્દો એની પસંદગી કરી અને સુઆયોજિત ગોઠવણથી આ પ્રક્રિયા છે થાય છે તો આજે આપણે આ પદ્ધતિની માહિતી મેળવી હવે આપણે લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદા જોવાના છે કે આ પદ્ધતિના શું ફાયદા શું છે તો એમાં પહેલો ફાયદો છે કે સ્થળ અને કાળના બંધન વગર આ પદ્ધતિમાં માહિતી સંચાર શક્ય છે સ્થળ અને કાળનું બંધન વગર કે ભાઈ એમાં કોઈ સ્થળ કોઈ કાળનું બંધન નથી કે કોઈ સમયનું બંધન નથી ગમે તે સમય તમે લખી શકો ગમે તે સ્થળે તમે લખાણ કરી શકો અને એટલા માટે આ પદ્ધતિમાં સ્થળ અને કાળનું કોઈ બંધન નથી બીજું કે માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતા તે નિઃશુલ્ક રહેતી નથી માહિતી સંચારની આ પદ્ધતિ છે એની અંદર મિત્રો ભૌતિક સાધનોનો ઉપયોગ થાય છે આપણે બોલવું છે તો કોઈ ભૌતિક સાધન આપણે વાપરતા નથી પરંતુ આપણે જો લખવું છે તો આપણે કાગળ જોઈશે પેનની જરૂર પડે તો એ ભૌતિક સાધનો કહેવાય તો આવી રીતે માહિતી સંચારની આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થાય છે બોલવા માટે આપણે કશું ચૂકવવું નથી પડતું પરંતુ તમારે લખવું છે તો તમારે કાગળ અને પેન માટે ખર્ચ કરવો પડશે અને એટલા માટે કીધું કે અહીંયા નિઃશુલ્ક નથી અને છતાં એનો વધારે પડતો ખર્ચ પણ નથી આવતો કાગળ અને પેન આપણે લેવા છે તો એનો વધારે પડતો ખર્ચ નથી એટલે આ બીજી પદ્ધતિ પછી ત્રીજું માહિતી ક્રમબદ્ધ અને વ્યવસ્થિત જાળવણી અને સાચવણી અહીંયા શક્ય બને છે આ પદ્ધતિમાં આપણે શું કરીએ તો કે માહિતી ક્રમબદ્ધ જાળવવી હોય બરોબર એક સૂત્રતા જાળવવી હોય તો આ પદ્ધતિની અંદર આપણે ક્રમબદ્ધ અને વ્યવસ્થિત માહિતી છે એ જાળવી શકીએ છીએ અને ત્યારબાદ ચોથી માહિતી છે કે માહિતી યોગ્ય ગોઠવણી જાળવણીને કારણે આપણે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે આપણે એમ કે ભાઈ આ ત્રીજા પત્રમાં આ માહિતીને આપેલી ચોથા પત્રમાં આ પ્રમાણે માહિતી આપેલી તો કોઈ પણ સંદર્ભ મેળવવો હોય કોઈ પણ ટાંકવું હોય કોઈ પણ ઉદાહરણ આપવું હોય કોઈ પણ સ્પષ્ટતા કરવી હોય તો એ આના આધારે શક્ય બને કે ભાઈ લખાયેલું છે વ્યવસ્થિત લખેલું છે પદ્ધતિસર લખેલું છે તો એના આધારે આપણે એનો સંદર્ભ આપી શકીએ અને એટલા માટે અહીંયા સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે પાંચમું છે લેખિત સ્વરૂપે થતું માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે મિત્રો આગળ મેં વાત કરી એમ કે મૌખિક માહિતી છે એને કાયદાની દ્રષ્ટિએ માન્ય ગણવામાં નથી આવતું ઘણી વખત આપણે જોતા હોય છે કોઈ કોર્ટ કચેરીના તમે ફિલ્મોમાં જોતા હોય કોર્ટ કચેરીનો સીન ચાલતો હોય તો ઘણી વખત જજની સામે ઉમેદવાર પહેલા પોતાનો ગુનાનો સ્વીકાર કરે છે અને પાછળથી બીજી વખત ફરી પણ જઈ શકે છે એટલે મૌખિક માહિતી છે એને આધારભૂત નથી ગણવામાં જ્યારે લેખિત માહિતી હોય તમે જુઓ છો કે તમે જે કંઈ બોલો છો એ કોર્ટની અંદર લખવામાં આવે છે અને એટલા માટે લખવામાં આવે છે કે તમે જે બોલો છો એ સત્ય છે અને એ અહીંયા લખાય છે અને એ માહિતી છે એને વિશ્વસનીય ગણવામાં આવે છે એટલે હંમેશા લેખિત માહિતી હોય એને આધારભૂત ગણવામાં આવે છે એમ કે છે મેં તમને આગળ વાત કરી હતી કે આપણા દસ્તાવેજ છે જમીન મકાનના હાથે એ મૌખિક નથી હોતા લેખિત હોય છે આધારભૂત ગણાય છે અને એટલા માટે આ માહિતી છે એ આધારભૂત ગણાય છે અધિકૃત ગણાય છે અને તેના પુરાવા સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે પુરાવા તરીકે આપી શકાય જો અમારી પાસે આપનું લખાણ છે તમે કોઈને નાણાં છે ઉછીના આપેલા છે એનું કંઈ લખાણ કરેલું છે તો એ પણ તમે અહીંયા બતાવી શકો કે ભાઈ આ જો લખાણ કર્યું છે આપણે સ્ટેમ્પ પેપર ઉપર એ અને મૌખિક આપ્યો હોય તો મેં તમને ક્યાં નાણાં આપ્યા છે સામેની વ્યક્તિ એમ કહીને ફરી પણ શકે અને એટલા માટે અહીંયા લેખિત માહિતી છે એ આધારભૂત પુરાવો ગણવામાં આવે છે અને લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુતતા વિશે અહીંયા સભાનપણે પ્રયત્ન થઈ શકે છે લેખિત માહિતી છે એની અંદર આપણે પૂરતો સમય મળે છે વિચારવાનો સમય મળે છે અને વિચારીને તમે યોગ્ય લખી શકો અને એટલા માટે
એના વિશે આપણે સહનપૂર્ણ આપણે પ્રયત્ન કરી શકીએ અને રજૂઆતને સુધારી શકીએ, મઠારી શકીએ અને અસરકારક અને ક્ષતિરહિત બનાવી શકીએ. આપણે જે કંઈ લખવાનું છે એ રજૂઆત કરવાની છે એના વિશે આપણે વિચારવાનો સમય મળે છે. આપણે કંઈ પણ લખવું છે, એક પત્ર લખવું છે તમારા સંબંધીને, આમંત્રણ આપવું છે, તો એના વિશે તમે વિચારી અને શબ્દો લખતા જશો અને પછી આવી રીતે એને આપણે યોગ્ય રીતે લખીએ છીએ. તો આ રીતે આપણે જોઈએ કે અસરકારક અને ક્ષતિરહિત અને ભૂલ રહિત આપણે બનાવી શકીએ છીએ. માહિતી સંચારની સાતમું છે, માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી અને તેને જવાબદારી સોંપી શકાય. આ પદ્ધતિની અંદર આપણે જે કંઈ માહિતી આપવાની છે એના માટે આપણે યોગ્ય વ્યક્તિને પસંદ કરી અને આપણે એને જવાબદારી સોંપી શકીએ અને સંચારની પ્રક્રિયામાં કોઈ ભૂલ અથવા તો ક્ષતિ રહી જાય ને તો એ અંગે એ જે તે વ્યક્તિને આપણે જવાબદારી લાવી શકીએ. દાખલા તરીકે કોઈ કામ આપણે કોઈને લખવાનું કામ સોંપ્યું છે કે ભાઈ આ વ્યક્તિ આ કામ ઓફિસની અંદર આ વ્યક્તિ છે એને ક્લેરિકલ વર્ક કરવાનું અને એ કામ એને સોંપ્યું છે અને ભવિષ્યમાં એમાં કોઈ એને ભૂલ કરી તો એના માટે વ્યક્તિને આપણે જવાબદાર ગણી શકીએ. અને એટલા માટે લેખિત માહિતી સંચારની અંદર જો કોઈ ખામી રહી જાય તો એના માટે જે તે વ્યક્તિને આપણે એની ભૂલ બદલ આપણે એને જવાબદારી એની ઉપર લાદી શકીએ કે આ તમે ભૂલ કરી છે લખવામાં. અને આઠમું છે, આ પદ્ધતિ એ જે તે સંસ્થાની માહિતી અને પ્રક્રિયાની એક સૂત્રતા બક્ષે છે. આ પદ્ધતિની અંદર જે તે સંસ્થા માહિતી આપતી હોય એની માહિતી છે ને એ લેખિતમાં હોય ને તો એક સૂત્રતા આપણે લાગે આમ સળંગ લાગે છે અને એટલા માટે એક સૂત્રતા બક્ષે છે. લેખિત માહિતી સંચારની પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી કરી શકાય છે. એક આખી ઇમેજ ઊભી થાય. લેખિત માહિતી સંચાર હોય તો મૌખિક કરતા એક આખી લખાયેલી માહિતી હોય કોઈ સંસ્થાની તો એક આખી ઇમેજ ઊભી થાય, એક આખી ઓળખ ઊભી થાય અને એટલા માટે આ પદ્ધતિ આપણા માટે આ એના ફાયદાઓ છે. આ લેખિત માહિતી સંચારના આટલા ફાયદાઓ છે. આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો અને ધ્યાનમાં રાખવાનું કે આ પદ્ધતિમાં સ્થળ અને કાળના બંધન વગર આપીશું આ માહિતી શક્ય બને છે. એમાં નિઃશુલ્ક રહેતી નથી અને વધારે પડતો ખર્ચ પણ નથી થતો અને આ માહિતી ક્રમબદ્ધ જાળવવી સાચવવી શક્ય બને છે. આ માહિતીમાં સંદર્ભ ટાંકવો હોય તો આપણે સંદર્ભ પણ ટાંકી શકીએ અને આ પદ્ધતિની અંદર એ લેખિત માહિતી સંચાર છે એટલે કાયદાની દ્રષ્ટિએ અધિકૃત ગણાય છે. અને આ ઉપરાંત આપણે જોઈએ કે આ માહિતીની અંદર કંઈક સુધારા વધારા કરવા હોય, અસરકારક રજૂઆત કરવી હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ અને યોગ્ય પ્રતિક્રિયા આપી શકીએ. અને આ માહિતી સંચારમાં કોઈ ભૂલ રહી ગઈ હોય, કંઈ ક્ષતિ રહી ગઈ, કંઈ ખામી રહી ગઈ છે તો એના માટે જે લખનાર છે એને આપણે જવાબદાર ઠેરવી શકીએ. અને આ માહિતી એક સૂત્રતા બક્ષે છે અને આ માહિતી સંચાર છે એ પદ્ધતિની એ કોઈ પણ સંસ્થા છે એની આગવી છાપ ઊભી કરે છે. આટલું આપણે ખાસ યાદ રાખવાનું છે અને આજે તમે આટલું એ યાદ રાખી અને એક વખત લખવાનો પ્રયત્ન કરશો.